ਮੈਨੂੰ ਹਰ ਵਾਰ ਪੁੰਜਾ ਵਜੂਦ ਤਾਂ ਖਿਆਤੋ ਨਹੀਂ ਬਈ ਪਰ ਹਮ ਤਾਂ ਮਾਰਾ ਧੁਨਵਾ ਨਹੀਂ ਜ਼ਰੂਰ ਨਹੀਂ ਬਈ ਰਦਾ ਪਰ ਮਾਰਾ ਹਵਾ ਨੂੰ ਰਾਜ ਹੋਣ ਨੂੰ ਹੋਏ ਲੋਗੋ ਕਿ ਆਜ ਹਾਜ਼ਰੀ ਥੀ ਜਮ ਕੇ ਖਾਂਦੋ ਹਮ ਸਭ لو وجه واه وستي بيا هتة هتن بيا مارا ما ديه هزار هتة جمع كله. غوين با هو كرين تو واد كتو نهي بيه. هذا هذا. من هو بعوان سواو كيا تو هنا. هذا هذا. بن جيتي اسماء يا وستي من هاي لاي بيه. هذا هذا. سو كوسو بيه. من ايه دارو مي آبي امواني كريتي. هذا هذا. ક્યાંય ચા ગાડીઓ મૂકશો ને જેટલું માણા જમશે આનો હિસાબ નહીં એટલે આ તો તમારી બે આંખે ભાળવી એ મેં કર્યું ભાઈ હું કહું છું ભૂદેવ તો મારો મહાદેવ એવું કહે છે કે મારી ત્રીજી આંખમાં જે લખેલું છે ને એ તો જગતને બતાવવાનો બાકી છે ગુંબા વગાડજે ભાઈ સારું બોલું છું હો ભાઈ
કોઈનો લેવા નહી આયા દાદા 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 ગોઈન દા દા દાદા અન કોઈનો માંગી મે હકુ નહી સાચો સો કો કો પણ કાલ જગત ના કહી જાય દાદા કે કીધું તો લેવું થયો ને આ જગ્યા શું ખાતા હે મન કો હે દાદા સો કો કો નક ગાંડા માં દે કે ઉરા તું ભાઈ બધ્યો ગાંડા કહેવા હતા ગાંડા પચા પચા હજાર માણા જમાડા એટલે જગત ને કદાચ રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે ગોવિંદા પણ આ ગંગાબા દીકરા ની ના જયારે જગન આદરો તેથી એવું કીધું ભાઈ જગત આખામાં આગાહી પણ કદાચ જો મેં જગત ને કુદી છેતર્યું નહીં ભાઈ ભાઈ લોકોના હિત માટે રાત દાડો કોઈ દાડો જોયો નહીં કાલ મારી પ્રજાનું હું થશે આય કદાચ ના હોય તો મેં કીધું ખોભા ફળતો ભાઈ કદાચ જો ઓલ્યા જાંબે પડે ને કદાચ આ આ કદાચ મંડપ મોર્યું ટીપો પડવા દઉં તો હું વિક્રમસિંહ નો શું કહું કાલે જગત અડિયું કાઢતું હતું ઘમણ અડી જશે ભાઈ હું બેઠો બેઠો દાંત કાઢતો હતો કઈ જે પાસે હશે એને ખબર નહીં એટલે ભાઈ જગત નું કઈ લેવાય નહીં આવ્યો કોઈ બીવરાવાય નહીં આવ્યો અને ગોવિંદભાઈ કોઈને અહીંથી મન કંઈ ફેરે જ નહીં પડતો જગતને ન્યાય નીતિ ધર્મ શું 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 આવું જો ના શીખવાડીને જતો રહ્યો મારું ભાર પરગડે હોવું વધુ તો ગોવિંદભાઈ કહેવું નહીં ભાઈ શું કહું પણ ભૂજે વધુ તો કહેતો નહીં પણ જો આજ તમે આવ્યા છો દક્ષિણાના લોભે ના રહ્યા પણ જગતને આ લખીને રાખવું જ રાખજો કારણ કે મારું હાથ વરેથી બોલેલું કીધી ભૂઈ પડ્યું નહીં મારો માદેવ નહીં પડવા દે પણ આજ જે તેમ આવ્યા છો ભાઈ એ ત્રણ દાડાનું ગોવિંદભાઈ જપને તપ ભેગું કરતો હોય અને કદાચ મારો માદેવ વળતો ફોરો અહીંથી કરતો હોય શ્રાવણ પૂરો થઈને કદાચ ભાદરવો બેહતો હોય શું કહું અને બરોબર ત્રણ દાડાનું આ જપ ને તપ નું ફૂટલું રહ્યું એ ભાઈ શું કહું મારા માદેવ ના પગમાં મેલીને કદાચ જમા કરતો હોય ભાઈ અને બરોબર દહ બાર દાડા વટે ભાઈ અને ગણેશજી કદાચ ધરતી ઉપર પરિભ્રમણ કરવા આવે શું કહું છું ભાઈ એસી વીસ તો નહીં બોલતો ને ભાઈ બરોબર ગણેશજી કદાચ આ ધરતી ઉપર પરિભ્રમણ કરવા આવે ભાઈ કારણ કે હારા કામ કોણ કરે ભાઈ તમે ભૂલી શો કહો કોનેથી શરૂઆત થાય ગણપતિ તો ગણેશજી કદાચ દહ દાડા મહેમાનગતિ કરીને પાછા આ ધરતી ઉપર થઈ જાય શું કહું છું
અને કોકના નામની કંકુતરી લખીને જો કદાચ એ ગણપતિના પગમાં મેલી દઉં મેં, પણ બરોબર કદાચ આહો મહિનો આહો અને નવ નોરતા જેવું ટાણું બને, ચોહટ જોગણ્યું કદાચ જમીન પાછી વળે અને કાર્તા કુતરી ને માક્ષર આવો ભાઈ, જો કદાચ આમાં બેઠેલા કોઈ ભૂદેવ ના ગોળ ધાણ આવે ના આવું તો મારે હું કરવાનું એ મને ખબર નથી, જેવો ભાવ લઈને આવશે, કારણ કે અમુક વસ્તુ એવી છે કે ખેતરમાં કદાચ મોટી ભરીને અનાજ વાવો ને તો એનું બિયામણ હોય જવાય છે એનું ના હોય, એટલે એ હારે જ હોય, પણ કદાચ જેનો સાચો ભાવ હોય છે, કારણ કે આ જગત છે અને જગતમાં તડકો ને છાંયો તો બધાનો આવશે, શું કહું, પણ આ જે મારો સાંયડો છે ને ભાઈ એની મલપા રહેજો, ન તો જગતની ગરમી તમને બાળીને ખાક ખાઈ નાખે, શું કહું, મારું બોલેલું કદાચ ક્યારે 80-20 નીકળે ને ભાઈ, મારા ઝંડા જોડે લઈ નીકળી જવાનું ભાઈ, ગોવિંદભાઈ વધુ તો કહેતો નહી ભાઈ, પણ કદાચ મારી લાંબી જટાવાળો માજે એવું બોલતો હોય છે ભાઈ, મારો ઠાકર એવું બોલતો હોય છે ભાઈ, શું કહું ભાઈ, વકારજો બધું જવાબદારી જે હાલી છે એ નિભાવવા મારે બધું કરવું પડે, બાકી ગોવિંદભાઈ આપને ટેકો નહીં, ધરતી નહીં શેડો નહીં, મારો માધ્યવ ટેકા કરીને બોલે, સમજાય છે ને ભાઈ, પણ જગતને એક જ કહેવું, કારણ કે બીજું તો બધા ઘણા બોલતા હોય, મારે એ નહીં કરવાનું, પણ 84 લાખ યુનિમાંથી ભટકતા ભટકતા તમે માણા આવ્યા અને અડધી ઉંમર તમારી આમાં તેમાં વિતાય નથી, કોકથી પોતાના હૃદયે હાથ મૂકીને પૂછજો ઊંઘતી વખતે, મનને પૂછવાની જરૂર, નગર મારું બંદૂકની ગોળી જેવું જ આવશે, કોકથી કાંઈ હૃદયે હાથ મૂકીને પૂછજો કે આખી જિંદગી મેં શું કર્યું ભાઈ, શું કહો, અને જો સારા કામ કરો ને ભાઈ તો જો જગતના 900 વર્ષ લાભો કરી પડે, ¡Gracias!
જે ભરણ ભાઈ ભાણગઢ મારું હતું ભાઈ, હું રાજા એટલે બધી મારી પ્રજા છે ભાઈ, પણ દિવસ આખો કદાચ મહેનત મજૂરીએ જાય, મારી 18 વર્ષ હોય કદાચ સુકો ગોવિંદભાઈ વધુ તો બોલતો નહીં, પણ સાંજે આવીને કદાચ મહેનત મજૂરીથી એનું ટિફિન લીધે મેલે એની પ્રજા કદાચ જોવાને મોઢું કાં લગીને આ વિક્રમસિંહ વિક્રમસિંહનો દીકરો ભાડેથી કોઈ બી પગ લેતો કરવાને, મારો માદેવ એવું કે મારો ઠાકર એવું બોલે છે કે બધો દુઃખ છે તો 1000 વાર ભાગ કરીશ ભાઈ, પણ તમારા કર્મમાં ભાગ મારેથી નહીં થાય ભાઈ, ભોગવ આજ કંઈક ભોગવતા હોય ને તો સાંજે ઊંઘતી વખતે વિચાર કરજો, હું જ બધું ભાડું છું ભાઈ, પણ મારા પાસે ના બોલાવો, ઊંઘતી વખતે એવું ઘર કહેજો સાચી ઉપર હાથ મૂક્યો કે સમજણ આવી ત્યાં લગીને આવી કેસે ડિવેસ મારજો, અને એમાં તમારી ભૂલ ના ના સમજાય ને તો મન પ્રશ્ન પૂછવા આવજો, ને જો કદાચ ઘડીના છઠ્ઠા પળમાં ઊંધા લેપ ના પાડદો તો હું વિક્રમસિંહનો દીકરો મટી જાય. તમારો અહમ, તમારી ઈર્ષા અને તમારું હું પણ કદાચ બહાર જાપાન બહાર મૂકી દો, અને જીવો તા લગીન જો જોરાવા દઉં તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો. અસંખ્ય માણા કદાચ મારા આંગણે મહાદેવના અવસરે આવ્યું છે, શું કહું એટલે બધી ચિંતા ને વ્યાધિ ને દુઃખ ને બધી પોટલું બાંધીને કદાચ મારા પગથી મેળ દેજો ભાઈ, શું કહું, અને હું નહીં કહેતો જગત એવું કહે
કે અતરં તત્ર સર્વત્ર ઋણ એ મારા મહાદેવે પૂરું થઈ જાય. ગ્રહો એના નડે જેના કામ ન બળાવાય. બહેનભાઈ હજુ તો કહેતો નહીં દાદા, અને ગાંડી વાતો બોલતો નહીં દાદા, પણ ગ્રહ તો ઠીક. ચાર છલાંગું મળે ગોવિંદભા કાળ નહીં ઘડી ગયો, તો એ કોકની આબરું ઢાંકવા આપે. શું કહું, એનાથી મોટું તો કઈ હે નહીં જગતમાં. પણ હજુ ભર બજારે કહું છું, મારી મિલકતમાં ક્યાંય તાળું નહીં. અને કોઈ દાડો મારા કદાચ આવેલું 5-25 નું રહ્યું, એનો કદી હિસાબ ના માંગતા હોય તો કહો, આંખો બંધ કરીને વાપરજો ભાઈ. જો પચાનું રાંધણ કદાચ બહેન ના પૂરું પાડું, એટલે હું ગંગાબા